नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 10 मां आज लेक्चर छे मित्रों आपरो 23 मां। आज ना लेक्चर नी अंदर आपणे ध्रुवीभवन ना भाग नंबर 2 नो आपणे अभ्यास करीशु, जेनी अंदर मार्स ना नियम विषे आपणे समझवा जई रह्या छीए। अगाउना लेक्चर नी अंदर आपणे चार शब्दों नो अभ्यास कर्यो, ध्रुवीभूत तरंग, अध्रुवीभूत तरंग, पोलेनोइड्स की सामान्य रचना अने दग अक्ष विषे चार शब्दों की समझूती तमने आपी। हवे आज आपणे जोवा जई रह्या छीए मार्स नो नियम। तो चलो मित्रों अहींया समझजो, मार्स नो नियम शुं कहेवा मांगे छे, बुक प्रमाणे तमने समझायेलो छे, ने लास्ट में बुक वगर के रीतना घटना बने छे सूत्र ए पण तमने समझाईशु। तो ज्यारे कोई सामान्य उद्गम, उद्गम एटले के बल्ब नी वात छे, सोडियम लैम्प जेवामांथी उद्भवतो प्रकाश कोने ऊपर आपत करीए छीए, पोलेरोइड्स तकती पीवर ऊपर, एक तकती पीवर लीधी छे आंतना एना ऊपर अहींथी बल्ब मांथी उत्सर्जातो प्रकाश आपात थाय छे, पसार थाय त्यारे निर्गमित पामता प्रकाशनी तीव्रता आपात प्रकाशनी तीव्रता करता अर्धी थई जाय छे, के कारण के बल्ब मांथी प्रकाश छे केवो छे, अध्रुवीभूत प्रकाश, अને એ પ્રકાશ કોના અંદર દાખલ થાય, પોલેરોઇડ્સ, કારણ કે પીવન એક જ પ્લેટ હોય એટલે પેલી પીવન છે એમાં દાખલ થયો પ્રકાશ, તો એના અંદરથી કયા બહાર નીકળે, તો એ દગ અક્ષને સમાંતર જ પ્રકાશ બહાર નીકળે, બીજો પ્રકાશ બહાર ના નીકળે, એટલે એને દગ અક્ષને સમાંતર કઈ અક્ષ કહેવાય, તો આ રીતે એની આ દગ અક્ષ કહેવાય, એને સમાંતર જ પ્રકાશ બહાર નીકળે, બાકી બધાનું શોષણ થઈ જાય, એટલે કેટલી તીવ્રતા બહાર નીકળી, અડધી જ નીકળે છે, કેટલી તીવ્રતા બહાર નીકળે છે, અડધી થઈ જાય છે, જે ખાસ એમસીક્યુ માટે પોઈન્ટ યાદ રાખવાનું, તીવ્રતા એક પોલેરોઇડ્સ માંથી બહાર નીકળે તો કેટલી થાય, અડધી થાય છે। ચલો હવે આગળ લખો, હવે પીવન ને ભ્રમણ આપતા નિર્ગમન પામતા કિરણ કુંજ પર કોઈ અસર થતી નથી, તમે આને ભ્રમણ આપો, આને ભ્રમણ આપો તકતીને, તો એનાથી એને કોઈ ફરક ના પડે, કારણ કે એના અંદર તો કેટલા બધો પ્રકાશ જાય અધ્રુવીભૂત, પણ બહાર તો એની દગક્ષને સમાંતર તો એટલો જ નીકળે, કેટલો તીવ્રતા અડધી જ થાય, જેમ કે અહીંયા આકૃતિ બી માં પણ જો આ બીજી દગક્ષ છે એમાંથી બહાર નીકળે, અહીંયા આ બે સમાંતર પ્લેટ લીધી પીવન પીટુ, આપણે તો પીવનની જ વાત છે, આમાં પણ આ રીતે છે દગ અક્ષ, આપણે ફક્ત પીવનનો જ અભ્યાસ કરીએ છીએ, પણ પીવન તો પીવનને તમે ગમે તેમ ફેરવો તો અંદરથી તીવ્રતા કેટલી નીકળે છે, અડધી જ બહાર નીકળે છે, કોઈ જ અસર થતી નથી, અને નિર્ગમિત પ્રકાશની તીવ્રતા કેવી રહે છે, અચળ રહે છે, જે દર્શાવે છે કે આપાત પ્રકાશ અધ્રુવીભૂત છે, જેમાં પ્રકાશ પ્રસરણને લંબ બધી જ દિશાના વિદ્યુત સદિશો હાજર રહેલા હોય છે, બધી જ દિશાના પેલા સદિશો હોય અને અંદર દાખલ થાય છે, ક્લિયર મિત્રો, તો પહેલો ભાગ કમ્પ્લીટ, હવે બીજા ભાગમાં જઈએ, ધારો કે પીવન જેવા જ બીજો પોલેરોઇડ્સ પીટુ ને પીવન ની આગળ મૂકવામાં આવે છે, આ પીવન પ્લેટ પડી છે એની આગળ કઈ મૂકી, પીટુ, આ પીવન છે, આ હાથ મારો પીવન છે પ્લેટ, એના આગળ મેં આ પીટુ મૂક્યા, તમે જોઈશો બધા અંદર મૂક્યા, પીટુ આગળ મૂકવાનું, પ્રકાશ આવતો એની આગળ પેલો પીટુ મૂક્યા છે, હવે દેખજો, તો હવે પીટુ માંથી નિર્ગમિત નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય, આપાત પ્રકાશમાં પીટુ માંથી બહાર નીકળે એટલે ઘટાડો થયો, તો તીવ્રતા અડધી થઈ ગઈ, પીટુ માંથી પેલો પીટુ છે પછી પીવન છે, તો ઘટાડો થાય છે, હવે પીવન ને ભ્રમણ આપવાથી આ પીટુ માંથી નિર્ગમિત પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થાય છે, માની લો કે પેલું પીટુ છે, તો પીટુ માંથી તીવ્રતા બહાર નીકળી, પછી પીવન આવે, તો પીવન માંથી ફરી બહાર નીકળે તો એમાં ઘટાડો થાય, પણ સમાન દિશા હોય તો કોઈ જ ફેરફાર નહીં, જયારે બહાર નીકળે એટલે જે હોય એનાથી કેટલો થાય, ઘટાડો થાય, એ જ વસ્તુ અહીંયા છે, આ પીટુ છે, બહાર નીકળે એટલે પીવન, એને ભ્રમણ આપો તો એની તીવ્રતામાં ઘટાડો થાય, પહેલા કરતા ફેરફાર થાય છે, અડધી થાય એવું ના કહેવાય, એક જ પોલેરોઇડ્સ હોય તો અડધી કહેવાય, બીજા માટે અડધી આપણે કહી શકતા નથી, તો ચલો લીધું, એક સ્થિતિમાં પીટુ માંથી નિર્ગમન પામતી તીવ્રતા અને તેના પછી પીવન માંથી બહાર આવતા લગભગ શૂન્ય પણ થઈ શકે, એવું જરૂર નથી દરેકમાં તીવ્રતામાં, અમુક વાર શૂન્ય થાય એવી કન્ડિશન પોલેરોઇડ્સ ને ફેરવો તો અંદરથી કોઈ ઘટક બહાર પણ ના આવી શકે, એવું બને તો એવા વખતે લગભગ કેવા થાય, શૂન્ય, એવી જુદી જુદી પરિસ્થિતિ છે, અહીંયા દેખો બે પોલેરોઇડ સમાન તો તીવ્રતા કેવી થાય, આવી રીતના સમાન હોય તો એકલી ને એકલી જ રહે, મહત્તમ જોવા મળે છે, પ્રયોગ સમજો, બંને પોલેરોઇડ પીટુ અને પીવન ની દગ અક્ષ એકબીજાને સમાંતર હોય તો તીવ્રતા સમાન હોય, કેમ કે થીટા જીરો, સમીકરણ તીવ્રતા જે જીરો મૂકશો કોસ જીરો જીરો, એટલે તીવ્રતા કેટલી થાય, એટલી ને એટલી જ રહે છે, હવે બીજી વસ્તુ,
ધારો કે થીટા કોણ હોય તો i બરાબર i0 cos k થીટા અનુસાર બદલાય છે આ થીટા કોણ છે અહીંયા તમે દગક્ષ દોરો આ ન્યૂટન સમજવા માટે આ રીતે આ પહેલાની દગક્ષ અને આ બીજાની દગક્ષ બંને વચ્ચે બનતો ખૂણો આ થઈ ગયો થીટા એ રીતે આમાં જોવા જશો તો સમાંતર થશે આ રીતે આ પહેલાની દગક્ષ અને આ બીજાની દગક્ષ આ થોડું અચ્છા અચ્છા આપણે દોર્યા છે ઘટના સમજવા માટે જે અંદર છે નહીં ડોટેડ લાઈનો પણ તમને સમજાવવા માટે મેં દોરેલા છે અહીંયા કેટલો ખૂણો બને તો લંબ બને છે બે દગક્ષ વચ્ચે બનતો ખૂણો કેવા થાય આ રીતે લંબ 90 બને છે થીટા કેટલા 90 કોસ 90 કેટલા 0 તો આમાં તીવ્રતા શૂન્ય થઈ જાય અદ્રશ્ય થઈ જાય જે તમને કીધું પી2 માંથી નિર્ગમન પામતી તીવ્રતા અને તેના પછી પી1 માંથી બહાર આવતા લંબ કેટલી થઈ જાય શૂન્ય તો 90 ખૂણો થાય તો ત્યાં લગભગ હંમેશા તીવ્રતા શૂન્ય થાય સમાનતા જો ત્યાં મહત્તમ અને થીટા ખૂણો હોય તો વચ્ચે કહેવાય એટલે શૂન્ય અને મહત્તમ ની વચ્ચે તીવ્રતા જોવા મળે છે તો ચલો બીજો પોઈન્ટ જ્યારે પી2 ને આ સ્થિતિમાંથી નેવું અંશે ફેરવવામાં આવે છે ત્યારે પી2 માંથી બહાર નીકળતી બધી તીવ્રતા પી1 માંથી નિર્ગમન પામે છે હવે પી2 ને જ 90 કર લખવાની છે તો ઇક્વલ થઈ જાય પેલા જેટલી મહત્તમ જેવી ઘટના બને છે એનાથી કોઈ જ ફરક પડતો નથી જે આકૃતિમાં ત્રણેય ત્રણ ઘટનાઓ તમને દર્શાવી છે હવે એ જ વસ્તુ અહીંયા છે આકૃતિ બીમાં પહેલામાં સમાન છે તો ત્યાં મહત્તમ તીવ્રતા બીજામાં થીટા પણ છે બંને દગક્ષ વચ્ચે બનતો ખૂણો કેટલો તો તમે જોઈ શકો છો પહેલાની દગક્ષ તોડી કાઢો તો કેટલો ખૂણો થયો થીટા થાય છે તો થીટા કોણે જાય તો માની લો કે આ ઘટક E0 હોય કેટલો હોય E0 તો એ E0 ના ઘટકો અહીંથી પસાર થાય મિત્રો આ E0 થયો ઘટક અને આ ખૂણો થીટા થયો તો એના લંબ ઘટકો લઈએ તો જેની સાથે ખૂણો બનાવી ઘટક કયો થાય E0 cos થીટા 0 થાય અને લંબ ઘટકનું શું થઈ જાય શોષણ સાઈન ઘટક એટલે એને સમાંતર કયો ઘટક બહાર આવે એ કહીએ તો E0 cos k થીટા 0 ઘટક બહાર આવે છે એટલે તીવ્રતાનો જે ઘટક છે વિદ્યુત ક્ષેત્ર આઈ ચલે છે E2 એના પરથી કંપ વિસ્તાર કહેવાય દોલનનો તો એના પરથી આપણે કહીએ E0 cos k થીટા 0 E0 ને શું કહેવાય તીવ્રતા I0 વડે લઈ શકીએ છીએ એટલે એના કરતા બીજી પોલરાઇઝેશન બહાર આવે તો તીવ્રતામાં ઘટાડો થાય છે તો ચલો મિત્રો દેખજો હવે આગળ હવે ધારો કે પોલેરોઇડ P2 માંથી પસાર થતો પ્રકાશ P2 માંથી પસાર થતો પ્રકાશ P2 ની દગક્ષને સમાંતર ધ્રુવીભૂત થાય છે સમાંતર હોય તો ધ્રુવીભૂત થાય છે P2 માંથી નિર્ગમન પામતો પ્રકાશ રેખીય ધ્રુવીભૂત હોય છે કયો હોય રેખીય કારણ કે સમાંતર હોય દગક્ષને સમાંતર તો રેખીય ધ્રુવીભૂત કહેવાય જો P2 ની દગક્ષ એ P1 ની દગક્ષ સાથે થીટા કોણ બનાવે છે અહીંયા 0 છે અહીંયા થીટા કોણ બનાવે છે તમે જોઈ શકો છો આ P2 ની દગક્ષ અને આ P1 ની દગક્ષ બે દગક્ષ વચ્ચે બનતો ખૂણો તમે જોઈ શકો છો આ P2 ની છે અને આ P1 કેટલો ખૂણો બને આ રીતે થીટા કોણ બનાવે છે તો જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ પોલેરોઇડ P2 માંથી પસાર થાય ત્યારે P2 ની દગક્ષ ને સમાંતર કયો ઘટક મળે છે E cos θ 0 એટલે E cos θ બનો કે E0 cos θ બનો ઘટક P2 માંથી પસાર થાય છે સામાન્ય પસાર થાય P2 માંથી પસાર થાય માટે કહી શકાય તેથી જો પોલેરોઇડ્સ P1 પહેલી લીધી હોય કાં તો P2 લીધી હોય અથવા P1 અથવા P2 ને ભ્રમણ આપીએ તો નિર્ગમન પ્રકાશની તીવ્રતા નીચેના સૂત્રથી મળે છે I I0 cos θ. સમીકરણ અત્યારે યાદ રાખો બુકમાં સાબિતી આપી નથી પણ આપણે સાબિતી તમને સમજાવીએ છીએ કેવી રીતના આખો પ્રયોગ બને છે પછી તો પહેલા બુક પ્રમાણે લખીએ I I0 cos θ આપણને મળે છે જે આગળ પણ લાયેલા છે મિત્રો આગળ આપણે આ સમીકરણ શું લાયેલા I I0 cos θ/2 લીધેલા છે બરોબર જે I E0 મહત્તમ તીવ્રતા જે કંપ વિસ્તાર છે વિદ્યુત ક્ષેત્રના દોલનનો કંપ વિસ્તાર E0 નો વર્ગ I ચલે છે E2 કંપ વિસ્તાર કહેવાય તો વિદ્યુત ક્ષેત્રના ઘટકનો કંપ વિસ્તાર E0 છે મહત્તમ એનો વર્ગના જેટલી તીવ્રતા હોય છે જેને I0 કહી શકાય શું કહીએ એને I0 કહીએ ક્લિયર મિત્રો મહત્તમ તીવ્રતા જેને માલ્સનો નિયમ કહે છે તો આ થઈ ગયો માલ્સ નામના વૈજ્ઞાનિકનો નિયમ હવે મિત્રો દેખો અહીં I0 એ P1 માંથી પસાર થયા બાદ ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા છે કોના નજીક P1 માંથી પહેલી પોલેરોઇડ P1 લીધી છે એની તીવ્રતા E0 કંપ વિસ્તાર ગણીએ તો એની તીવ્રતા I0 કહેવાય જે મહત્તમ હોય છે I0 = E0 કહેવાય હવે એક પોલેરોઇડમાંથી નિર્ગમન પામતી તીવ્રતા એ આપા તીવ્રતાથી અડધી હોય છે એક જ પોલેરોઇડ હોય તો અડધી થાય પણ તેથી જો બીજા પોલેરોઇડ મૂકવાના
અને બે પોલેરોઇડ્સ ની દબક્ષ વચ્ચેના ખૂણાને ગોઠવીને તીવ્રતા થીટા કોણે તો તીવ્રતા શું થશે 50% થી પણ શૂન્યની વચ્ચે આવે છે કેટલી આવે છે 50% થી ઘટીને શૂન્યની વચ્ચે ફરીવાર નિયંત્રિત કરી શકાય છે આટલા ધારો કે 0 હોય તો મહત્તમ ને 90 હોય તો શૂન્ય એમની વચ્ચે તમારી થાય છે એક પોલેરોઇડ્સ મે બહાર થાય તો 50% તો થઈ જાય એનાથી વચ્ચે જાય છે ક્લિયર મિત્રો તો આ તો માસનો નિયમ તમે આને લખી સ્ક્રીનશોટ લઈ તમારી નોટબુકમાં લખી શકો છો મિત્રો પણ એની આકૃતિ હજી સમજાવું છું તો ફટાફટ જોતા જજો આકૃતિ સમજવાની છે તો આગળ જોઈએ આકૃતિ ચલો મિત્રો હવે આગળ દેખજો માસના નિયમની આકૃતિ સમજીએ ચલો એના અંદર પ્રયોગ તમને આપ્યો છે બે પોલેરોઇડ્સ રિંગની વાત છે એ ઘટના આખો પ્રયોગ આકૃતિ દોરી તમને સમજાવું છું ચલો ધ્યાન રાખજો વધારાનો ભાગ છે વધારાનો મુદ્દો લઈએ છે હવે સમજો મિત્રો આ એક તરલ પ્રસરણની મેં દિશા લઈ લીધી સમજો એના ઉપર હું પ્રકાશ આપું છું અર્ધવિભૂત પ્રકાશ આ રીતે છે કયો પ્રકાશ કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ સમજો મિત્રો સમજવાનું એકદમ સહેલું છે આ પહેલી પોલેરોઇડ્સ લીધાની આ રીતે પહેલી પોલેરોઇડ્સ લીધા છે એની દગક્ષ દોરી પોલેરોઇડ્સ P1 એની દગક્ષ હવે એને સમાંતર ઘટક જ અહીંયા બહાર નીકળ્યા લીધે એને કયા ઘટકો સમાંતર જેની તીવ્રતા કેટલી છે E0 તો તમારી પહેલા તરંગની તીવ્રતા કેટલી થઈ I0 ચલે છે આમ તો તીવ્રતાનું સમીકરણ હતું તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે ક્લિયર તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણ તો પોલેરોઇડ્સ P1 ની તીવ્રતા કેટલી કહેવાય I0 ચલે છે E0 સ્ક્વેર આ પહેલું સમીકરણ પહેલા પોલેરોઇડ્સ હવે એના જોડે બીજી પોલેરોઇડ્સ ની રીંગ આ રીતે દગક્ષ થોડી નમેલી છે મિત્રો આ રીતે લઈ આપણે સમજવા માટે આ રીતે થીટા કોણે ગોઠવીએ છીએ પોલેરોઇડ્સ P2 એની આ દગક્ષ અને આપણે પહેલી દગક્ષ આ રીતે છે દગક્ષ 1 અને 2 બંને વચ્ચે બનતો ખૂણો કેટલો છે થીટા છે થીટા કોણે બંને પોલેરોઇડ્સ વચ્ચે ખૂણો છે વિદ્યુત ક્ષેત્રનો ઘટક કયો છે તો આપણો અંદર દાખલ થતો આ ઘટક છે માની લો કે E0 ઘટક છે આ કયો ઘટક કહીએ E0 બરોબર વિદ્યુત ક્ષેત્રનો ઘટક કયો કહેવાય E0 હવે એ ઘટક હોય એની સાથે ખૂણો બનાવે થીટા એટલે બે ઘટક થાય જેની સાથે ખૂણો બનાવે ઘટક કયો કહેવાય E0 cos થીટા 0 અથવા cos થીટા 0 આ રીતે બરોબર અને એનો લંબ ઘટક લઈએ તો આ રીતે E0 sin થીટા 0 પણ લંબ ઘટકનું તો શું થાય મિત્રો આપણે જોઈ ગયા શોષણ થાય દગક્ષને સમાંતર જ ઘટક બહાર નીકળે એટલે આમાંથી કયા P2 પોલેરોઇડ્સમાંથી કયો ઘટક બહાર નીકળશે એની દગક્ષને સમાંતર આ રીતે ઘટકો બહાર નીકળે છે જેની તીવ્રતા મિત્રો કેટલી જોવા મળે છે તો E0 cos થીટા 0 જેટલી જોવા મળે છે ક્લિયર તો આ થઈ ગયો ફાઇનલ ધ્રુવીભૂત પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ આ પણ ધ્રુવીભૂત પ્રકાશ જ છે મિત્રો ક્લિયર તો એની તીવ્રતા લઈ લો P2 પોલેરોઇડ્સ ની સેમ તો P2 બરાબર I બરાબર ચલે છે E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 આ રીતે કહેવાય હવે આ સમીકરણ બેમાં એકની કિંમત બેમાં મૂકતા એકની કિંમત સામાં મૂકીએ બેમાં તો તમે જોઈ શકો છો I બરાબર E0 ની જગ્યાએ શું લખી શકો છો I0 cos સ્ક્વેર થીટા 0 આ થઈ ગયો આપણો માસનો નિયમ જ્યાં થીટા 0 એ P1 અને P2 બે પોલેરોઇડ્સ વચ્ચેનો ખૂણો દર્શાવે છે મિત્રો એટલે ખાસ સમજો બુકમાં આકૃતિ આપી નથી પણ સૂત્ર આ રીતે તારવેલું છે સૂત્રની સમજૂતી પણ તમને દર્શાવી તો તમે ઉપયોગ માટે આ પોઈન્ટ લઈ શકો છો MCQ એક્ઝામ્પલ માટે ક્લિયર મિત્રો માસનો નિયમ મોસ્ટ IMP પ્રશ્ન છે
આગળના લેક્ચરમાં માર્સના નિયમના ઉદાહરણનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.